હલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સુપર સહેલિયા. હું પ્રીતિ પટેલ. આજે દેશી ચણા જે આપણે બાફીએ છીએ કુકરમાં, તો એનું શાક કઈ રીતે બનાવવું એની રેસીપી લઈને આવી છું. એ શાક ખૂબ જ સરસ બને છે, રસાવાળું, સાંજે ભાખરી સાથે સારું લાગે છે. ઉનાળામાં જ્યારે લીલા શાકભાજી નથી મળતા ત્યારે આપણે મોસ્ટલી કઠોળ ખાતા હોઈએ છીએ, તો આ ચણા એક બહુ સરસ ઓપ્શન છે. તો ચાલો આપણે શરૂ કરીએ. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, એમાં આપણે એડ કરીશું રઈ, જીરું. અત્યારે જ આપણે એડ કરીશું ટામેટા, ડુંગળી, લસણ ને લીલું મરચું બધું સાથે જ એડ કરી દઈશું. સરસ એને સાંતળી લઈશું, હળદર એડ કરી દઈએ. અત્યારે જ આપણે એડ કરી દઈશું એક સ્પેશિયલ મસાલો છે, એ મસાલો છે પંજાબી મસાલો. તમે જોઈ શકો છો આનાથી ચણાનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. આપણે એને અત્યારે એડ કરી દઈશું. આને સરસ શેકીશું. આ સરસ શેકાવું જોઈએ તો જ એનો સ્વાદ સરસ આવે. આ શેકાય ત્યાં સુધી આપણે બેસનનો ઘોલ રેડી કરી લઈએ. તો બેસનનો ઘોલ રેડી કરવા માટે આપણે થોડું બેસન લઈશું. આ લગભગ 2 નાની ચમચી જેવું બેસન છે. આપણે એમાં હવે થોડું પાણી એડ કરીશું. થોડું થોડું એડ કરી અને એને મિક્સ કરતા જઈશું એટલે ગાંઠિયા ના પડી જાય. તો આપણો ઘોલ તૈયાર છે. આ પણ આપણું શેકાઈને તૈયાર થઈ ગયું છે. હવે આપણે એ ઘોલ આમાં એડ કરી દઈશું. હજી આપણે આમાં થોડું પાણી એડ કરીશું. પાણી એડ કરીને આને સરસ લિક્વિડ બનાવીશું. હવે આને ઉકળવા દઈશું એટલે સરસ આપણું બેસન ચડી જાય. તો સરસ આ લિક્વિડ ફોર્મમાં આવી ગયું છે. હવે આપણે આને બરાબર ઉકળવા દઈએ. તો તમે જોઈ શકો છો કે આમાં બરાબર બબલ આવવા માંડ્યા છે. હવે આપણે બધા ચણામાં એડ કરી દઈશું. હજી આને થોડું હવે ઉકળવા દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. જો થીક પણ છે અને લિક્વિડ પણ છે. તો ચણા આપણા સરસ ઉકળી ગયા છે. હવે આપણે એને ધાણાથી ગાર્નિશ કરીશું. તો ગાર્નિશ કરીએ આપણે એને ધાણાથી. તો ચાલો હવે આપણે એને ગરમ ગરમ ભાખરી સાથે સર્વ કરીએ. તો બેસનવાળા પંજાબી ચણા મેં ગરમ ગરમ ભાખરી અને સ્વીટ છુંદા સાથે સર્વ કર્યા છે.
તો ફ્રેન્ડ્સ, તમને અમારી રેસિપી સારી લાગી હોય તો તમે જરૂર ઘરે ટ્રાય કરજો એન્ડ કીપ વોચિંગ ઓલ અવર વિડીયોઝ. થેન્ક યુ.